વાગ્રામાં ચિમન ચોક વિસ્તારમાં ભાજપના રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ તેમજ સાંસદ તેજસ્વી સૂર્યાની ચૂંટણી સભા યોજવામાં આવી હતી વાગરાના ચિમન ચોક વિસ્તારમાં આજરોજ ભાજપના રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ તેમજ સાંસદ તેજસ્વી સૂર્યાની ચૂંટણી સભા યોજવામાં આવી હતી જેમાં તાલુકાના એકમાત્ર લઘુમતી સમુદાયના અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પદનો હોદ્દો ધરાવતા નેતાની અવગણના થઈ હોવાની લોકચર્ચાએ જોર પકડ્યું છે તેજસ્વી સૂર્યાની જંગી સભામાં અનેક બાબતો આંખે ઉડીને વળગી હતી દસ વર્ષથી ધારાસભ્ય રહી ચૂકેલ અરુણસિંહ રાણાની વર્તમાન ચૂંટણી બની અત્યાર સુધીની સૌથી મોટી સભામાં લોકોની હાજરી નહિવત પ્રમાણમાં જોવા મળી હતી અને ખુરશીઓ ખાલી જોવા મળી હતી તો બીજી તરફ બજાર વચ્ચે જ સભાના આયોજનથી લોકોને પરેશાની વેઠવી પડી હતી એટલું જ નહીં કન્યાશાળા નજીકમાં હોય લાઉડ સ્પીકરના કારણે ભણતર પણ પર અસર પડી હતી કાર્યક્રમ દરમિયાન અતિ મુખ્ય બાબત લઘુમતી સમાજના આગેવાનની અવગણના થઈ હોવાનું જાણવા મળે છે તાલુકાના ભાજપ આગેવાન ઇમરાન ભટ્ટી મંચ પર તો હતા પરંતુ તેમને સન્માન સંભારંભથી દૂર રખાયા હતા ઉલ્લેખનીય છે કે વાગરા વિધાનસભા વિસ્તારમાં લઘુમતી મતો નિર્ણાયક હોય છે તેવામાં ભાજપ દ્વારા લઘુમતી આગેવાનની અવગણનાથી સમાજના નવ યુવાનો નાખુશ છે આજની જનસભામાં તેજસ્વી સૂર્યા વિપક્ષી પાર્ટીઓ પર પ્રહાર કરવાનું ચૂક્યા ન હતા જોકે ગુજરાતમાં સભા દરમિયાન પણ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ચિંતા જણાતી હોય તેવું પ્રતીત થયું હતું તેમણે આડકતરી રીતે રાહુલ ગાંધીને નિશાના પર લઈ કોંગ્રેસના નેતાઓ વોકિંગ પર નીકળ્યા હોવાનું કહી ભારત જોડો યાત્રા પર નિશાન સાધ્યું હતું જોકે બીજી તરફ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં હજારો જનમેદની તસવીરથી ભાજપ ક્યાંક ચિંતાતુર હોય તેવું નજરે પડે છે વાગરા તાલુકાના મુખ્ય મથકે જનસભામાં લોકોની પાંખી હાજરીથી આગામી વિધાનસભાની ચૂંટણી રસપ્રદ રહેશે તેમ લાગી રહ્યું છે સરફરાજ સોલંકી જીટીવી ન્યૂઝ વાગરા